અરકો ગયા વિડિયોની અંદર આપણે કોષ કેન્દ્રની માહિતી પૂરી કરી. કોષ કેન્દ્ર અને એના આધારે સજીવના પ્રકારો, આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો અને એના વિશેની માહિતી આપણે લીધી. એ કોષ વિશેની. હવે કોષનો મહત્વનો ત્યાર પછીનો ઘટક છે કોષ રસ. તો તમે ઓબ્ઝર્વેશન કરશો તો કોષ રસ ક્યાં આવેલો ભાગ છે? તો કોષરસ કોષરસ પટલની અંદર આવેલો હોય. પ્રાણી કોષમાં બહારનું આવરણ કોષરસ પટલ હોય, એની અંદર જે પ્રવાહી દ્રવ્ય આવેલું હોય એ કોષરસ. વનસ્પતિ કોષમાં પેલા ઉપર કોષ દિવાલ હોય, કોષ દિવાલની અંદર કોષરસ પટલ હોય અને એ કોષરસ પટલની અંદર જે પ્રવાહી દ્રવ્ય આવેલું હોય એ પ્રવાહી દ્રવ્ય કોષરસ છે. એટલે એમ કહેવાય કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહી દ્રવ્યને કોષ રસ પટલ કહે છે. એ પણ તમને કહી દઉં, આ પ્રવાહી દ્રવ્યમાં 90% જેટલો ભાગ પાણી હોય છે. બરાબર, કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહી દ્રવ્યને કોષ રસ કહેવાય અને એમાં 90% જેટલો ભાગ તો શું હોય છે, પાણી, અને 10% બીજા દ્રવ્યો ધરાવતા હોય છે. આ રીતે કોષરસનું આયોજન હોય. કોષરસમાં વિવિધ અંગિકાઓ, કોષની વિવિધ અંગિકાઓ તરતી હોય છે. કોષરસમાં વિવિધ અંગિકાઓ, ખાસ કરીને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં પટલમય અંગિકાઓ આવેલી હોય અને એ પટલમય અંગિકાઓ કોષની અંદર તરતી જોવા મળે. બરાબર, જ્યારે તમે કોષ સુકોષ કેન્દ્રીય કોષ જોવો છો બરાબર, તો એના કોષરસમાં વિશિષ્ટ પ્રકારની શું આવેલી હોય, પટલમય અંગિકાઓ આવેલી હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે, દરેક અંગિકા છે વિશિષ્ટ કાર્ય કરે છે. આના પછીનો મુદ્દો આપણે એ કોષીય અંગિકાઓ જ શીખવાનો છે. વચ્ચે એક મુદ્દો બાકી રહી ગયો, એની ચર્ચા પણ કરી લઈએ આપણે કે કોષરસ પટલમાં 90% ભાગ પાણી હોય. એટલે જ્યારે આપણે કોષનું આચ્છાદન કરીએ, મતલબ આચ્છાદન કરીએ એટલે કોષની સ્લાઇડ બનાવીએ. તમે બાળકો જયારે સ્લાઇડ બનાવો છો ત્યારે એમાં આ કોષરસ નથી દેખાતો. કારણ કે કોષરસ શા માટે નથી દેખાતો, એમાં જે આપણે અભિરંજક દ્રવ્ય નાખેલું હોય એમાં કોષરસ ઉપર એનું અભિરંજન થતું નથી, એટલે કોષરસ ચાખવો દેખાય છે. તો જો ત્રીજો મુદ્દો એવો છે કે કોષનો મોટો પ્રદેશ છે, 90% ભાગ પાણી ધરાવે છે. કોષના આચ્છાદન વખતે ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી બરાબર કોષરસ છે એ કેવો દેખાય છે, ભાગ ચાખો દેખાય છે. કોષરસ છે એને આપણે શા માટે ઓછું અભિરંજન, મેં તમને કીધું કારણ કે 90% ભાગ તો પાણી હોય, એટલે આચ્છાદન વખતે ખૂબ જ ઓછું અભિરંજન ગ્રહણ કરતો હોવાથી ચાખો દેખાય છે. અને છેલ્લો મુદ્દો કહી દીધો છે મેં, સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય. આ અંગિકાઓ આપણે શીખવાની છે. કઈ અંગિકાઓ આવેલી? અંતઃકોષ રસજાળ, હણી કણ, કણાભ સૂત્ર, ગોલ્ગી પ્રસાધન, આ બધી અંગિકાઓ આવેલી હોય છે. લાઇસોઝોમ્સ, આ બધી અંગિકાઓ વિશે આપણે શીખવાનું છે. પટલમય અંગિકાઓ હોય છે બરાબર, અને અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. અંગિકાઓ શું છે આના પછીના પ્રશ્નમાં આપણે શીખીશું. હવે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું, એના પછીનો પ્રશ્ન છે આપણે, વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. પટલ એટલે પર, પટેલની પટલ એટલે પર. દરેક અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષમાં મોટા ભાગની અંગિકાઓ એકવળું કે બેવળું પટલ ધરાવતી હોય, પર ધરાવતી હોય. પરંતુ વાયરસ એક એવો સજીવ છે, વાયરસમાં આમ તો કોષીય આયોજન જ નથી હોતું, એટલે વાયરસ એક એવો સજીવ છે કે જે કોઈ પ્રકારનું પટલ ધરાવતો નથી. એટલે એમ કહેવાય કે વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવો કે વાયરસ પટલ નથી ધરાવતો, તો વાયરસ જીવંત લાક્ષણિકતા નથી દર્શાવતો. પટલમય અંગિકાઓના અભાવે એ જીવંત લાક્ષણિકતા દર્શાવતો નથી. તો આપણને એમ થાય કે આ કોરોના વાયરસ ને ડેન્ગ્યુના વાયરસ ને જુદા જુદા ફ્લૂના વાયરસ ને તો એ કેમ સજીવ છે? મિત્રો, એ નિર્જીવ હોય જ્યાં સુધી એ હવામાં કે સજીવમાં પ્રવેશ ના કર્યો હોય ત્યાં સુધી એ નિર્જીવ હોય છે. કારણ
પટલમય અંગિકા ધરાવતા નથી. એટલે જો અહીં તમને કીધું છે વાયરસ કોઈ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. તો કેમ જીવંત છે? તો વાયરસ જ્યારે કોઈ કોષમાં પ્રવેશ કરે, કોઈ સજીવમાં પ્રવેશ કરે, અન્ય સજીવની અંદર પ્રવેશ કરી કોષીય યાંત્રિકી દ્વારા ગુણન કરે, થોડોક શબ્દ અઘરો લાગે છે પણ આપણે જોઈએ, જ્યાં સુધી વાયરસ કોઈ જીવંત શરીરમાં દાખલ થઈ કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે, બરાબર? કોષીય યાંત્રિકી દ્વારા ગુણન કરવું એટલે પ્રજનન દ્વારા પોતાના જેવા નવા વાયરસ ઉત્પન્ન કરવા. કોષીય યાંત્રિકી દ્વારા ગુણન એટલે જ્યાં સુધી પ્રજનન ન કરે, ગુણન એટલે પ્રજનન, બરાબર? જ્યાં સુધી એ પ્રજનન ન કરે ત્યાં સુધી એ જીવંતતા દર્શાવતા નથી. મતલબ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. એટલે આમ જીવિતતા માટે પટલ મહત્વનું છે, કારણ કે કોષીય યાંત્રિકી દ્વારા ગુણન માટે પટલ મહત્વનું છે. એટલે એમ કહેવાય કે વાયરસના ઉદાહરણ દ્વારા સમજાયું કે પટલમય અંગિકાઓ છે ને એ જીવંત હોવા માટે બહુ જ આવશ્યક છે, ખૂબ જ આવશ્યક છે, બરાબર? આ મુદ્દો, આ પ્રશ્ન ને બે પ્રશ્નના જવાબ સાથે વ્યવસ્થિત અહીં આ મુદ્દો પૂરો થાય, આ વ્યવસ્થિત નોટમાં ઉતારી લેવું. તો કોષરસના મુદ્દામાં આપણે એવી વાત કરી હતી કે કોષરસમાં પટલમય અંગિકાઓ આવેલી હોય, આવી અંગિકાઓને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો નેક્સ્ટ મુદ્દો હવે જે શીખવાનો છે એ કોષીય અંગિકાઓ છે, બરાબર? તો કોષીય અંગિકાઓ, પ્રશ્ન એવો છે કોષીય અંગિકાઓ એટલે શું? તો મેં તમને કહ્યું એમ કે કોષના કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ માટે કોષ પટલમય અંગિકાઓ ધરાવે છે, જેને કોષીય અંગિકા કહેવાય. ખાસ કરીને સુકોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ પટલમય અંગિકાઓ ધરાવતો નથી. હા, સુકોષ કેન્દ્રી કોષ જ પટલમય અંગિકાઓ ધરાવે છે. એટલે બાબત મહત્વની છે કે સુકોષ કેન્દ્રી કોષો કોષ રસમાં વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે, વિવિધ પ્રક્રિયાઓ એટલે કોષની અંદર ચાલતી વિવિધ પ્રક્રિયાઓ, કોઈ કોષની અંદર પાચનનું કાર્ય કરતી હોય કોઈ અંગિકાઓ, કોઈ અંગિકા શ્વસનનું કાર્ય કરતી હોય, કોઈ ખોરાક બનાવવાનું કાર્ય કરતી હોય, કોઈ ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી હોય, બરાબર? તો વિવિધ કાર્ય માટે એટલે વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષ રસમાં પટલથી આવરી નાની રચનાઓ ધરાવે છે, બરાબર? જેને કોષીય અંગિકાઓ કહેવાય છે. હવે કોષીય અંગિકાઓ, પ્રશ્ન એવો છે કે શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? કોણ? સુકોષ કેન્દ્રી કોષો. તો સુકોષ કેન્દ્રી કોષો આદિ કોષ કેન્દ્રી કોષથી અલગ પડે આ પટલમય અંગિકાઓને કારણે. એક કારણ તો એ છે. બીજું કારણ એ છે કે આ કોષ સુકોષ કેન્દ્રી કોષને આસપાસના પર્યાવરણથી, બાહ્ય પર્યાવરણથી અલગ કરવા માટે પટલ ધરાવે છે. એક અંગિકા બીજી અંગિકા ત્રીજી અંગિકા એકબીજાથી કોષરસની અંદર આવરીત હોય પણ કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે એ પટલ ધરાવે છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું પટલ એટલે પર ધરાવે છે, બરાબર? બહુકોષી સજીવો એમ, કારણ કે બહુકોષી સજીવો જટિલ રચના ધરાવતા હોય, એકદમ જટિલ રચના ધરાવતા હોય, એટલે બહુકોષી સજીવો એની જટિલ રચના અને કાર્યને પહોંચી વળવા માટે બહુકોષી સજીવોના જે કોષ હોય એ કોષ એની જટિલ રચના અને એના કાર્યોને પહોંચી વળવા માટે પટલમય અંગિકાઓ ધરાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. સુકોષ કેન્દ્રી કોષો છે એ પટલમય અંગિકાઓ ધરાવે છે અને આ અંગિકાઓ શું કાર્ય કરે છે? વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. એટલે મેં તમને હમણાં કીધું, બરાબર? આ રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર, એ એકબીજાથી અલગ પાડે છે કોષને, છે એ એકબીજાથી અલગ પાડે છે, જેથી કરીને આ અંગિકાઓ દ્વારા થતા કાર્ય દ્વારા કોષનું કાર્ય અલગ પડે છે. કોષનું કોઈ કાર્ય પાચનનું કાર્ય હોય,
કારણ કે તેમાં પાચનની અંગિકા આવેલી હોય, કોષનું કોઈ કાર્ય શ્વસનનું કાર્ય હોય, કારણ કે તેમાં શ્વસન માટેની અંગિકા આવેલી હોય, તો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કઈ કઈ? પાચન, શ્વસન, ઉત્સર્જન આવી પ્રક્રિયાઓ માટે કોષને એકબીજાથી અલગ પાડવા માટે આ અંગિકા જવાબદાર હોય છે. હવે મુદ્દો આપણો છેલ્લો એ પણ છે કે આવી કોષીય અંગિકાઓના નામ આપો. તો આપણે હવે આગળ ઉપર જે અંગિકાઓ ભણવાના છીએ એના હું તમને અહીંયા નામ લખી દઉં. કોષીય અંગિકાઓના ઉદાહરણ બરાબર, અંતઃકોષરસચાળ. જો કે તમે આકૃતિ જો વ્યવસ્થિત દોરેલી હોય, નામ નિર્દેશન વ્યવસ્થિત કરેલું હોય, તો બધી અંગિકાઓના નામ યાદ રાખવું અઘરા નથી. અંતઃકોષરસચાળ, ગોલ્ગી પ્રસાધન, આ બધા વિશે આગળ ઉપર શીખવાનું છે બરાબર. ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, લાઇસોઝોમ, કણાભસૂત્ર, કણાભસૂત્ર, આ બધી અંગિકાઓ વિશે આપણે ડિટેલમાં શીખવાનું છે. રંજક દ્રવ્ય કણ, રંજક કણ, હરિત કણ જેને આપણે કહીએ છીએ, રસધાની, રસધાની વગેરે વિવિધ પ્રકારની પટલમય અંગિકાઓ છે, અગત્યની કોષીય અંગિકાઓ છે. આના વિશે આ પાઠમાં શીખવાનું છે દરેક અંગિકા વિશે, એટલે પાઠ પૂરો થાય. તો ફરીથી કોષીય અંગિકા એટલે શું? સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ કરવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચના આવેલી હોય એ કોષીય અંગિકા કહેવાય, જે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે. બહુકોષી કોષમાં સજીવોમાં જટિલ રચના અને વિવિધ કાર્યો માટે સુકોષ કેન્દ્રી કોષ હોય, અને આ કોષ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અંગિકા ધરાવે છે, જે કોષને એકબીજાથી અલગ રાખે છે. અંગિકાઓના નામ કરી એટલે આ મુદ્દો પૂરો.